સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં માત્ર 2 સેકન્ડમાં સરવાળા બાદબાકીનો સાચો જવાબ લખતી એસવીએ ઇન્ટરનેશનલ સ્પર્ધામાં નામ રોશન કર્યું. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના મહાવીરનગર વિસ્તારમાં આવેલ સૂર્યોદય બંગલોજમાં રહેતી અને ધોરણ 4માં અભ્યાસ કરતી દીકરી યશસ્વી શાહ 4 આંકડાઓના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર ગણતરીની સેકન્ડોમાં કરી બતાવે છે. ગમે તેવા સરવાળા બાદબાકીના દાખલા હોય તો ગણતરીની સેકન્ડોમાં ઉકેલી તેનો જવાબ આપે ત્યારે સૌ કોઈ અચંબિત થઈ જાય છે. બાળપણથી જ ખૂબ જ ભણવામાં હોશિયાર એવી આ દીકરી ગણિત વિષયમાં સારી એવી તાલીમ લઈ રહી છે. તાજેતરમાં પંજાબના જલંધર ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ સ્પર્ધામાં 5મા ક્રમે વિજેતા બની ગુજરાત તેમજ સાબરકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. જોકે યશસ્વી શાહ માત્ર 2 સેકન્ડમાં સરવાળા બાદબાકીનો સાચો જવાબ લખી આપે છે. તાજેતરમાં વડોદરા ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ તેને 3rd રનર આપીને ટ્રોફી જીતી હતી. પરિવારની દીકરીના આ પ્રતિભા જોઈ તેના પિતા પંકજ શાહે વધુમાં જણાવ્યું હતું કે પંજાબના જલંધર ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ સ્પર્ધામાં 6000થી વધુ બાળકોએ ભાગ લીધો હતો, જેમાં માત્ર 8 મિનિટમાં ડબલ ડિજિટવાળા 200 દાખલા ગણવાની સ્પર્ધામાં યશસ્વી શાહે 197 દાખલાઓનો ઉકેલ લાવી 5મો ક્રમ મેળવ્યો હતો. તેની પ્રતિભા જોઈને સ્પર્ધાના નિર્ણાયકો પણ ખુશ થઈ ગયા હતા અને યશસ્વીને શુભકામનાઓ સાથે સમગ્ર વિશ્વ લેવલે ગુજરાત તેમજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરનું નામ રોશન કરવા માટે પ્રેરણા આપી હતી. ઉમંગ રાવલ, ZSTV, સાબરકાંઠા. 8 મિનિટની અંદર 200 સમ્સમાં 190 સમ્સ ઇઝીલી કરી લે છે. એમાં એને તમે પ્લસ માઇનસ કહો, મલ્ટિપ્લિકેશનવાળા સમ્સ કહો, 2x1, 3x2 બધું જ એ કરી શકે છે અત્યારના. કે બહુ જ સારું અત્યારના છોકરાઓનું મગજ આના લીધે મેથ્સ એટલું બધું પાવરફુલ થઈ ગયું. એમ કહેવાય કે ભાઈ હાલતું ચાલતું હ્યુમન કેલ્ક્યુલેટર છોકરું બની ગયું. એ આખા દિવસની અંદર અમે હું એને 1 કલાક પેપર પ્રેક્ટિસ કરવાની મહેનત કરાવું છું અને એ પણ એટલો જ પોતાનું ધ્યાન આપે છે કે કલાકની અંદર ઓછામાં ઓછા એ 10-15 પેપર કરી શકે. 2021થી તો 2023 સુધી પહેલાં 2021માં મેં મેરિટ અવોર્ડ, પછી 2022માં 3rd આવી અને અત્યારે સ્ટેટ લેવલ, ઇન્ટરનેશનલ અને નેશનલ લેવલમાં હું 3rd અને 5th થાય. એમાં 8 મિનિટ્સમાં 200 સમ્સ કરવાના હોય છે. એમાં હું 190